नमस्कार विद्यार्थी मित्रों, आज धोरण 10 विषय विज्ञान एमनो 14मो चैप्टर आज आपने चालू करवानो छे। तो आ 14मो चैप्टर का प्रथम वीडियो, तो एमनो पहला तो 14मो चैप्टर नो नाम छे ऊर्जा ना स्त्रोत। तो ऊर्जा ना स्त्रोत, तो के सर्वप्रथम आपने तो पहला ऊर्जा विषय ने माहिती मेळवी है। तो ऊर्जा शू छे, कोने કહેવામાં આવે છે ઊર્જા? તો કે તમે બધા એ ખ્યાલ હશે કે આપણે ઊર્જા વગર આ જીવન શક્ય નથી। ઊર્જા વગર પૃથ્વીનું સર્જન વિનાશ કોઈ પણ વસ્તુ શક્ય નથી। તો આમાં જેટલી પણ જીવ સૃષ્ટિ છે પૃથ્વી પર, બધાને ઊર્જાની જરૂરિયાત રહે છે। તો કે તમે ચાલવા માટે, દોડવા માટે, કંઈ પણ કાર્ય કરવા માટે, તમારા પંખો ફેરવવા માટે વગેરે બધી જ જગ્યાએ ઊર્જાની જરૂરિયાત રહે છે। તો આ ઊર્જા છે એ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર એ સતત શું કરી શકીએ છીએ, આપણે એનું રૂપાંતર કરી શકીએ છીએ। પરંતુ આ રૂપાંતરણ એનું થાય છે, પરંતુ એ ઊર્જાનો નાશ શક્ય નથી। કે આ ઊર્જા સંરક્ષણના નિયમો પરથી આપણે કહી શકીએ કે ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર રૂપાંતરણ શક્ય છે, પરંતુ એનો નાશ કે સર્જન શક્ય નથી। તો કે આપણે કોઈ એક ઊર્જા સ્વરૂપમાંથી આપણે ઊર્જા મેળવતા હોય તો એને બીજી ઊર્જાની અંદર રૂપાંતરિત કરી શકાય છે। તો આ ઊર્જાની વાત થઈ। હવે આ ઊર્જા છે, તો કે ઊર્જાના સ્ત્રોતો તો કે ઘણા બધા સ્ત્રોતો છે। તો કે ઊર્જાના સ્ત્રોતોમાં જોઈએ તો પવન ઊર્જા છે, સૌર ઊર્જા છે, વિદ્યુત ઊર્જા છે, પછી ઉષ્મા ઊર્જા છે, વિદ્યુત, આવી ઘણી બધી ઊર્જાઓ છે। પરંતુ ઊર્જા છે કેવા ઉપકરણોમાં કયા પ્રકારની ઊર્જા જોઈએ, એ પ્રકારનું એનું રૂપાંતરણ જરૂરી છે। અને સાથે તો કે એ ઊર્જાનું, તો કે ઓછી ખર્ચાળ હોવી જોઈએ, એ ઊર્જાનું રૂપાંતરણ છે ઓછું ખર્ચાળ હોવું જોઈએ, એનું પરિવહન સરળતાથી થવું જોઈએ। તો કે આવા ઘણા બધા આધારે તો કે એના આગળ ઊર્જાના સ્ત્રોત આપણે પસંદ કરી શકીએ છીએ કે ઊર્જાનો ઓછો વ્યય થતો હોવો જોઈએ એના આધારે। તો આપણે પહેલા પરંપરાગત જે જૂની રીતો કે હાલમાં આપણે જે ઊર્જાના સ્ત્રોતો વાપરીએ છીએ, તો કે પહેલાં તો એમના વિશેની માહિતી કરી દઈએ। પરંતુ આ ચેપ્ટરની અંદર આપણે જે આપણા બોર્ડના સિલેબસમાં છે એ જ ટોપિક ભણવાના છીએ, એના સિવાયના ટોપિક ભણશું નહીં। તો એમાંથી મેં અહીંયા ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોનું લિસ્ટ બનાવ્યું છે। તો કે પહેલો ઉર્જાનો સ્ત્રોત છે અશ્મિભૂત બળતણ, બીજો થર્મલ પાવર પ્લાન્ટ, અને ત્રીજો જળ વિદ્યુત પ્લાન્ટ, અને ચોથો છે પવન ઊર્જા। આમાં આપણે બાયોગેસ પ્લાન્ટ, જે ગોબર ગેસ પ્લાન્ટ છે એ આપણે ભણશું નહીં। તો આ ચાર વિષયની પહેલાં તો માહિતી મેળવી લઈએ। તો કે અશ્મિભૂત બળતણ કોને કહેવામાં આવે છે? તો કે અત્યારે સૌથી વધારે જે વપરાશ થતો હોય તો ઊર્જાના સ્ત્રોતો છે અશ્મિભૂત બળતણ। તો કે અશ્મિભૂત બળતણ છે, તો કે એમાં પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ કરવામાં આવે છે। તો પેટ્રોલિયમ પેદાશો એટલે તો કે પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, કોલસો છે વગેરે, તો કે આ બધા અશ્મિભૂત બળતણ તરીકે ઓળખવામાં આવે છે। તો કે આ બધા ઊર્જાના સ્ત્રોત છે એ સીમિત છે, કે જે નજીકના જ ભવિષ્યમાં એના ભંડારો ફૂટી જશે, કેમ કે આ જે ભંડારો એના ભર્યા છે એ લાખો કરોડો વર્ષ પહેલા જે ભૂતાકીય અસરોને લીધે, તો કે જમીનની અંદર શરીર સૃષ્ટિ દબાણી દો તો એના ઊંચા દબાણે અને ઊંચા તાપમાને એનું વિઘટન થાય અને અશ્મિભૂત બળતણ બન્યા હતા। તો આ બળતણો અત્યારે આપણે જોઈએ છે કે જીવનમાં આપણે ઘણો બધો ભરપૂર માત્રાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ ઊંચાનો સ્ત્રોત છે એ સીમિત છે, કે જે ફૂટી જશે તો આની જગ્યાએ વૈકલ્પિક કોઈ ઊંચાના સ્ત્રોતો આપણે શોધવા જરૂરી છે, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ભણવાના છીએ। તો અત્યારે અશ્મિભૂત બળતણ તો ઉપયોગ ક્યાં કેવી રીતે થાય છે, તો એ તો તમને બધાય આઈડિયા છે કે બધા વાહનોની અંદર થાય છે, ફેક્ટરીઓની અંદર, કારખાનાઓની અંદર, કંપનીઓની અંદર, તો વિવિધ જગ્યાએ તો કે અશ્મિભૂત બળતણનો ઉપયોગ થાય છે। તો કે આપણે રાખવા માટે જે સ્ટવ છે, તમારું ગેસ સ્ટવ છે, જે સિલિન્ડર છે, એ પણ એક અશ્મિભૂત બળતણ છે, કેમ કે એની અંદર તમારો
सीएनजी हो छे तो सीएनजी छे जे कॉम्प्रेस्ड नेचुरल गैस जे पेट्रोलियम के लर्स छे तो आ अश्मीभूत बर्तन छे ये सीमित मात्रा में अंदर आपके पास है। अब जो है यहां पर थर्मल पावर प्लांट, तो बात थर्मल पावर प्लांट छे तो थर्मल पावर प्लांट में जे एक विद्युत बनावा माटे आ उपयोग करवामां आवे छे। तो थर्मल पावर प्लांट नी अंदर जे अश्मीभूत बर्तन छे जे पेट्रोलियम पदार्थो अथवा तो कोळसो छे એનું દહન કરે અને પાણીને ઉકાળી અને એનું શું કરવામાં આવે છે વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે અને એ વરાળને ટર્બાઇન ઉપર થ્રો કરવામાં આવે છે। તો તમને સિમ્પલ એક ઉદાહરણ આપીએ, ધારો કે આપવા કુકર છે, कुकर में भी वराल आपने कुकर में है नीचे भी गर्म करिए कुकर जो सुबह ये जी गर्म ये जी इधर पानी चल रहा है मतलब ये ना और मतलब जो निकल रहा है वराल निकल रहा है वो वराल है तो आया था पाइप मतलब के पंखा जैसी रचना है ये पंखा जैसी रचना ये ऊपर आपने सुबह ये चल रहा तो करिए હવે જ્યારે પંખા ઉપર જ્યારે એ વરાળનો બાષ્પનો થ્રો કરવામાં આવશે ત્યારે શું થશે, ટર્બાઇન ફરે છે અને ટર્બાઇન ફરવાની સાથે તો એની સાથે જનરેટર લગાડેલું હોય છે। શું લગાડેલું હોય છે, જનરેટર લગાડેલું હોય છે અને જનરેટર શું કામ કરે છે, કેમ કામ કરે છે એ આપણે આજ નેક્સ્ટ જે આપણું ચેપ્ટર છે એની અંદર આપણે ભણવાના છીએ। તો જ્યારે ટર્બાઇન ઉપર થ્રો કરવામાં આવે છે ત્યારે ટર્બાઇન છે પંખા જેવી રચના ધરાવે છે અને એ શું કરે છે, ભ્રમણ કરે છે, ફરે છે, ત્યારે એની સાથે જનરેટર લગાડેલું હોય છે। શું હોય છે, જનરેટર। તો એ જનરેટર ફરવાના લીધે એમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે। શું થાય છે, ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે। જનરેટર આ રીતે જોડી દેવામાં આવે છે ત્યારે એમાંથી ઇલેક્ટ્રિસિટી આપણે ઉત્પન્ન થાય છે। તો આ તમને થર્મલ પાવર પ્લાન્ટ સમજાવો કે થર્મલ પાવર પણ શું કરવામાં આવે છે કે એને અશ્મીભૂત બળતણો કે કોઈ બીજા પદ પરથી એને શું કરવામાં આવે છે, પાણીને ગરમ કરવામાં આવે છે અને એનો વરાળ છે વરાળનો મારો તેની ઉપર ચલાવવામાં આવે છે ટર્બાઇન ઉપર અને ટર્બાઇન ફરવાની સાથે ટર્બાઇન સાથે જોડેલું જનરેટર ફરે છે અને જનરેટર ફરે છે ત્યારે એમાંથી ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ઉત્પન્ન થાય છે। હવે ત્યારબાદ જોઈએ જળ વિદ્યુત માથક। તો કે જળ વિદ્યુત માથકની અંદર શું કરવામાં આવશે, કોઈ ગતિમાન પાણી એટલે કે કોઈ નદીની અંદર વહેતું પાણી હોય તો એમાં ટર્બાઇન મૂકવામાં આવે છે અને ટર્બાઇન ફરે છે એટલા માટે શું થાય છે, એની સાથે જોડેલું જનરેટર ફરે અને જનરેટર ફરવાની રીતે એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે। તો કે કઈ રીતે કોઈ નદી ધારો કે આ રીતના વહન પામે છે ત્યારે જો આને વચ્ચે ટર્બાઇન મૂકી દેવામાં આવે તો શું થાય છે, અને અહીંયા જનરેટર જોડી દેવામાં આવે છે તો અહીંયાથી આપણે આ ટર્બાઇન ફરવાની રીતે પાણીનું વહેણ ચાલુ હોય તો એ ટર્બાઇન ફરે છે અને ટર્બાઇન ફરવાની રીતે આપણે શું કરી શકીએ, ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકીએ છીએ। અથવા તો જો આ વહેતું પાણી ન હોય અને કોઈ બંધની અંદર ઊંચાઈ પર સંગ્રહાયેલું પાણી હોય તો એ પાણી જ્યારે ઉપરથી છોડવામાં આવે છે ત્યારે એની અંદર ગતિ ઉર્જા હોય છે, જ્યારે બંધની અંદર સંગ્રહાયેલું હોય છે ત્યારે એની અંદર સ્થિતિ ઉર્જા હોય છે અને જ્યારે એને ત્યાંથી મુક્ત કરવામાં આવે છે ગતિ ઉર્જામાં આવે છે, ગતિ ઉર્જામાં આવે ત્યારે એ રસ્તાની અંદર જ્યારે થ્રો થતું હોય પાણી ત્યારે રસ્તાની અંદર જ્યારે ટર્બાઇન મૂકી દેવામાં આવે છે એ ટર્બાઇન ફરે રસ્તામાં ટર્બાઇન મૂકી દીધું છે તો ટર્બાઇન ફરવાને લીધે એની સાથે જોડેલું જનરેટર ફરે છે અને ઇલેક્ટ્રિસિટી આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ। તો તમને આઈડિયા એવો હશે કે જળ વિદ્યુત મથકની અંદર કેવી રીતે કોઈ પ્રદૂષણ વગર આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ। હવે ત્યારબાદ પવન ઉર્જા, તો કે પવન ઉર્જા દ્વારા કઈ રીતે વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે, તમે બધાએ પવન ચક્કી લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓએ જોઈ હશે। તો આ જે પવન ચક્કી છે એટલે પવન ચક્કીમાં શું જોવા મળે છે, તો કે ત્રણ પાટિયા હોય અને કોઈ પવન આવે છે તો પવનને લીધે પવન ચક્કી શું થાય છે, એનું ભ્રમણ થાય છે અને જ્યારે પવન ચક્કી ફરે છે ત્યારે એની સાથે શું જોડવા દેવામાં આવ્યું હોય છે, ટર્બાઇન કળો સોરી
જનરેટર જોડેલું હોય છે, શું હોય છે જોડેલું? જનરેટર, અને જનરેટરનું પ્રમાણ થશે એટલે એમાંથી વિદ્યુત ઊર્જા આપણને મળે છે. તો આજે આપણે પરંપરાગત ઊર્જાના સ્ત્રોતની વાત. હવે પરંપરાગત ઊર્જાના સ્ત્રોત સિવાય છે વૈકલ્પિક ઊર્જાના સ્ત્રોતો છે, તો કે એના વિશે માહિતી આપણે નેક્સ્ટ વિડિયોની અંદર મેળવવાના છીએ. ધન્યવાદ.